नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट बी ए जेमां आपणे वाणिज्य व्यवस्था ने संचालन पण आपणे कही शकीए छे, जेनो लेक्चर नंबर प्रथम छे अने चेप्टर नंबर एक, जेनुं टाइटल आपणने आपेल छे धंधानुं स्वरूप हेतु अने कार्यक्षेत्र। तो विद्यार्थी मित्रों, तमे कॉमर्स जे फील्ड सिलेक्ट करी छे जेनी अंदर बी ए जे आगळ जता तमने एम बी ए करवामां मददरूप थई शकतुं होय छे, तो आम आपणे बेसिकली खूब ज इंटरेस्टिंग सब्जेक्ट छे, व्यवस्थित रीते ध्यान राखीशुं, खूब ज सारी रीते समझवानो प्रयत्न करीशुं अने एने ऊंडाणपूर्वक एने मगजमां उतारवानो प्रयत्न करीशुं। तो विद्यार्थी मित्रों, पहेलो जे प्रश्न आप्यो छे जे तमने कहेवा मांगे छे कि आर्थिक अने बिन आर्थिक प्रवृत्तिनो अर्थ आपो, उदाहरण साथे अर्थ आपवानो छे कि समजाव आर्थिक प्रवृत्ति कोने कहेवाय अने बिन आर्थिक प्रवृत्ति कोने कहेवाय, उदाहरण साथे समजावो। तो विद्यार्थी मित्रों, हुं तमने एक वस्तु समजावुं कि तमे जे समाजमां रहो छो, जे जग्याए रहो छो, तेनी आसपास अनेक लोको रहेता होय छे। तमे जोशो सवार उठीने कोई नौकरी करवा जाय छे, कोई धंधो करवा जाय छे, कोई शिक्षक बनीने स्कूलमां भणावा जाय छे, अलग अलग कोई घरे काम करवा जाय छे कोईना त्यां। तो आ लोको जे करी रह्या छे, जेम के नौकरी करवावाळो, धंधो करवावाळा, शिक्षण काम, आ लोको शुं करी रह्या छे? कंईक ने कंईक तो शुं करी रह्या छे, प्रवृत્તિ કરી રહ્યા છે, કંઈક ને કંઈ પ્રવૃત્તિ જ કરી રહ્યા છે ને, કે જો નોકરી કરી તો એ પ્રવૃત્તિ જ છે, ધંધો કરું તો એ પણ પ્રવૃત્તિ છે, શિક્ષણ કરું તો એ પણ પ્રવૃત્તિ છે, કામ કરવું તો એ બી પ્રવૃત્તિ જ છે। ચલો આ પ્રવૃત્તિ કરવા માટેનું કારણ શું છે મને એમ કહો। તો વિદ્યાર્થી એમ કહી શકે કે આ પ્રવૃત્તિ જો બધી થતી હોય છે, એ બધી પ્રવૃત્તિ કરવા પાછળનું કારણ એટલું હોઈ શકે કે એમને શું મેળવવું છે, નાણાં મેળવવા છે, શું મેળવવા છે, નાણાં, અને નાણાં મેળવવા માટે આ બધી પ્રવૃત્તિ થતી હોય છે। ચલો આ તો આપણે પ્રવૃત્તિ જોઈએ કે નાણાં મેળવવા માટે થાય છે, તે સિવાય તમે તમારી આજુબાજુ જોશો ને તો કેટલીક પ્રવૃત્તિ એવી છે કે નાણાં મેળવવા માટે નથી થતી। જેમ કે તમારા ઘરની અંદર તમારી જે માતા છે એ તમારો કે એટલે તમારા ભાઈ બહેન જે બી કોઈ હોય એનો શું કરે, ઉછેર કરે, માતાએ બી પ્રવૃત્તિ તો કરી જ ને, શું એ પ્રવૃત્તિ શેના માટે, તમારો ઉછેર શેના માટે કર્યો, રૂપિયા કમાવા માટે તમારે ઉછેર કર્યો, ના। બીજું તમને એક્ઝામ્પલ આપી, કોઈ માળી છે, ચલો માળી નહીં આપણે પોતે જ, આપણે આપણા ઘરની આસપાસ ફૂલદાની ઉગવી, સરસ મજાના ફૂલ ઉગ્યા, તમે પ્રવૃત્તિ તો કરી જ છે, તે પ્રવૃત્તિ પાછળનો હેતુ શું છે? આ બધી પ્રવૃત્તિ તો એવી તમે કરી કે જેમાં તમને રૂપિયા મળતા જ નથી, શું કર્યું તમે? સેવા કરી કહેવાય, શું કરી કહેવાય? સેવા, બરાબર છે? આ બે ટોપિક યાદ રાખજો, એક પ્રવૃત્તિ એવી હતી કે જે રૂપિયા માટે કરી અને બીજી કેના માટે કરી, સેવા માટે કરી, બરાબર છે? બે વસ્તુ ધ્યાન રાખવાની છે, એક નાણાં માટે પ્રવૃત્તિ કરી અને બીજી શેના માટે કરી, સેવા માટે કરી। હવે આપણને સમજવામાં ખૂબ જ સરળ હશે, જોઈએ વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ, જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી પ્રવૃત્તિ કરે છે ત્યારે તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ગણાય। મતલબ શું? જે કોઈ વ્યક્તિ આર્થિક લાભ મતલબ કે નાણાં મેળવવા માટે કોઈ પ્રવૃત્તિ કરતો હોય તેને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવશે? આર્થિક। હમણાં મેં તમને શિક્ષકનું એક્ઝામ્પલ આપ્યું, નોકરી કરવાવાળાનું એક્ઝામ્પલ આપ્યું, એ લોકો શું કરતા હતા? પ્રવૃત્તિ કરતા જ તને, શેના માટે કરતા? નાણાં મેળવવા માટે, જેથી એ કઈ પ્રવૃત્તિ કહેવામાં આવશે? આર્થિક પ્રવૃત્તિ। આ પ્રવૃત્તિ દ્વારા મળતા નાણાંથી વ્યક્તિ પોતાની જરૂરિયાત શું કરે છે? સંતોષે છે। એમને એમ તો કોઈ વ્યક્તિ પ્રવૃત્તિ ના કરે ને, કેમ કરતો હોય? એને પોતાને શું કરવી છે? જરૂરિયાત સંતોષવી છે ને। ફરી વાત, જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાની હેતુથી પ્રવૃત્તિ કરે તો ત્યારે તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ગણાય છે। આ પ્રવૃત્તિ દ્વારા મળતા નાણાકીય નાણાંથી વ્યક્તિ પોતાની જરૂરિયાત શું કરે? સંતોષે છે। ચલો કોઈ નોકરી કરવા જાય છે, પ્રવૃત્તિ કરવા જાય છે, કઈ પ્રવૃત્તિ કરી? નાણાં મેળવવા માટે પ્રવૃત્તિ કરી, કઈ પ્રવૃત્તિ કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ કહેવાશે। ચલો કેમ નાણાં મેળવવા? કારણ કે એની પોતાની જરૂરિયાત છે, એ સંતોષવી છે, એના માટે પ્રવૃત્તિ કરે છે। દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, શેના માટે? આવક મેળવવા માટે જ કરે છે ને, એને પણ બીજી ઘણી બધી જરૂરિયાત હોય, મોચી પગરકાર બનાવે છે, શેના માટે બનાવે છે?
આવક મેળવવા માટે કરે ને એને પણ કેટલી બીજી શું હોય છે જરૂરિયાત હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે કે આર્થિક પ્રવૃત્તિ શું છે. અને ઉદાહરણને તમને કીધું, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, મોચી બગરકા બને, દૂધવાળો દૂધ વેચવા જાય, કરિયાણાવાળો વસ્તુ વેચે છે, શેના કઈ પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ જ છે. બીજું આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, તો કે આર્થિક પ્રવૃત્તિ જે છે, પહેલા લેક્ચરની અંદર જ કે આર્થિક પ્રવૃત્તિના આ લોકો કેટલા પ્રકાર પાડ્યા છે, ત્રણ પ્રકારો. કોઈ બિઝનેસ કરે એટલે ધંધો કરે તોય આર્થિક પ્રવૃત્તિ કહેવાય, પછી વ્યવસાય કરે તોય આર્થિક પ્રવૃત્તિ, અને રોજગારી હોય તોય આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ફરીવાર, આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર આપ્યા છે? ત્રણ, ધંધો, વ્યવસાય અને રોજગાર. રોજગારને નોકરી કહીએ આપણે. વ્યવસાય એટલે શું? જો કોઈ સીએ થયેલો વ્યક્તિ હોય, સીએસ થયેલો વ્યક્તિ હોય, એ બધા વ્યવસાયકાર કહેવાય. પણ એ બધા કઈ પ્રવૃત્તિ કરે છે? આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. બરાબર છે? કોઈ પૂછે એક્ઝામની અંદર કે આર્થિક પ્રવૃત્તિ કેટલા પ્રકાર હોય, કયા કયા, તો યાદ રાખવું કેટલા પ્રકાર છે? ત્રણ, ધંધો, વ્યવસાય અને રોજગાર. બરાબર છે? પહેલાં શું જોઈ ગયા? અર્થ અને ઉદાહરણ. અને પછી શું જોઈ ગયા આપણે? એના પ્રકાર. કેટલા પ્રકાર છે? ત્રણ. આગળ જોઈએ એ જ પ્રશ્ન જે ચાલુ છે કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. ચાલો, આર્થિક તો આપણે જોઈ ગયા કે નાણાં મેળવવા માટે પ્રવૃત્તિ થાય તો આર્થિક કહેવાય. બિન આર્થિક એટલે શું? મેં તમને બીજી વસ્તુ પણ સમજાવી હતી કે જે પ્રવૃત્તિ આવક મેળવવા માટે નથી થતી પણ શેના માટે થાય છે? સેવા માટે થાય છે. એ કઈ કહેવાતી હતી? તો હવે જોઈશું આપણે. જ્યારે કોઈ વ્યક્તિ નાણાંની અપેક્ષા વગર અથવા આવકના હેતુ વગર પ્રવૃત્તિ કરે તો એ કઈ પ્રવૃત્તિ કહેવામાં આવશે? બિન પ્રવૃત્તિ. એણે નાણાં જોઈતા નથી, નાણાં જોઈતા નથી. શું કરવું છે? એને સેવા કરવી છે. તો સેવા માટે જો કોઈ થાય તો એ કઈ પ્રવૃત્તિ કહેવાશે? બિનઆર્થિક પ્રવૃત્તિ. જોઈએ, જેમ કે એક્ઝામ્પલ આપ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિના હેતુઓ તમે જુઓ તો દેશ સેવા, રાજ્ય સેવા અથવા શું કહ્યું છે, સમાજ સેવા પણ હોઈ શકે છે. ફરીવાર, જ્યારે કોઈ વ્યક્તિ નાણાંની અપેક્ષા વગર અથવા આવકના હેતુ વગર પ્રવૃત્તિ કરે તો બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ પ્રકારની પ્રવૃત્તિનો હેતુ શું હોય? દેશ સેવા, રાજ્ય સેવા અને સમાજ સેવા. બરાબર છે? માતા પોતાના બાળકનો ઉછેર કરે સેવા જ કરી કહેવાય. જોઈએ, જેમ કે એક્ઝામ્પલ આપ્યા છે. જોઈએ, માતા દ્વારા બાળકનો ઉછેર થવો કઈ પ્રવૃત્તિ કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમાજ સેવક દ્વારા સમાજની સેવા કરવી કઈ પ્રવૃત્તિ કહેવાય? બિનઆર્થિક. શિક્ષક પોતાના બાળકને ભણાવવા, શિક્ષક પોતાના બાળકને ભણાવશે પછી એમ કહેશે ચલો ભાઈ રૂપિયા લાવો મેં તને ભણાવ્યો, ના કહેવાય. તે બી કઈ પ્રવૃત્તિ કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું શીખી ગયા? સૌથી પહેલાં આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો નાણાં મેળવવા માટે જે થાય, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, મોચી બગરકા બનાવે, એના પ્રકારો જોઈ ગયા ત્રણ હતા, ધંધો, વ્યવસાય અને રોજગાર. એના પછી જોઈ ગયા બિન આર્થિક પ્રવૃત્તિ કઈ? તો આવકના હેતુથી નહીં પરંતુ સેવાના હેતુથી જે પ્રવૃત્તિ થતી હોય, જેમ કે દેશ સેવા, રાજ્ય સેવા, સમાજ સેવા. એના પછી એનું ઉદાહરણ જોઈ ગયા, તો માતા દ્વારા બાળકનો ઉછેર, સમાજ સેવક દ્વારા સમાજની સેવા કરવી, શિક્ષક પોતાના બાળકનું છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે ધરતીકંપ આવે ત્યારે લોકો બચાવવા આવી જાય છે, સરકાર દ્વારા રાહત દળની છાવણીના કામ કરતા કર્મ સ્વયંસેવકો કહીએ, બચાવવા આવે તે પણ કઈ પ્રવૃત્તિ કરે? આર્થિક પ્રવૃત્તિ નથી કરતા એ લોકો. કઈ પ્રવૃત્તિ કરે છે? બિનઆર્થિક. કારણ કે તમને બચાવીને એમ થોડું કે ચલો રૂપિયા આપો મેં તમને બચાવી દીધા છે, ના, એ કઈ પ્રવૃત્તિ કરે છે? બિનઆર્થિક પ્રવૃત્તિ કરે છે. એના પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ નાનકડું કામ તમારે કરવાનું છે, જે મેં સમજાવ્યું એના આધારે જ છે, તમને આવડી જશે, હોમવર્ક છે, તમે જોઈ શકો છો, જે સમજાવ્યું એને અકોર્ડિંગ જ છે. પ્રથમ પ્રશ્ન શું આપે છે? પ્રશ્ન નંબર એક, તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું આપણને આવડે જ છે. બીજો પ્રશ્ન આપ્યો છે, આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપો, એ પણ આપણને ખબર છે, મેં સમજાવ્યું છે. પછી બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, અને એવી રીતે ચોથો પ્રશ્ન શું આપ્યો છે, બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આટલું હોમવર્ક તમારે કરવું છે, જરૂરી કરવાનું છે, અને એને આવડી જાય એ રીતે મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લેક્ચર જે મેં તમને ભણાવ્યો છે, બરાબર, જે સમજાવ્યું છે, એ દરેક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. બરાબર, તેને ઊંડાણપૂર્વક મગજમાં ઉતારજો અને આ હોમવર્ક ખાસ કરી લેવું, જેથી આપણને સમજ પ્રાપ્ત થઈ શકે કે આપણને આવડ્યું છે કે નથી આવડ્યું. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.